આજે રાજા બાપા ગયા છે તો કાલે મારે તમારે પણ એ રસ્તે જ જવાનું છે. એક સત્ય સનાતન હોય તો એ મૃત્યુ છે. ગમે એને પૂછજો, ત્યાં ખોટું નહીં બોલે, જોજો ત્યાં સાચું બોલશે. ગમે એને તમે પૂછો કઈ રહેવાનું છે કે નહીં, ભાઈ રહેવાનું નથી, વેલા મોડું જવાનું છે. એમ જીવણ સાહેબ ને યાદ કરી
વધારો મંદિરે વાલા એ તમ વિના નું નો રેવાય મખ દખની કરીએ વાતડી તો તો તન માતા ડ કથા સુખ દુખની કરીએ વાતડી તનમાં
ઊંછું પ્રભુ કુકુલની ગોવાલણ વાલીડા એ તમે કેના માગો છો દાન દાસી જીવન સત ભીમના ચરણે પ્યાલો પીધા પ્રમાણ દાસી જીવન સત ભીમના ચરણે
ઓઠા એના દેવાશે માવા તું નાતો મહેલમાં સુદામો કાનુડાને કેસે ભાઈ બંધી મારી ભૂલમાં ઠાકર જેવા જેના મિત્ર હોય એને હું ઘટતું એ વાલા ભગવાન જેના દોસ્તાર હોય એવા સુદામાજી આપણી પોરબંદરની ભૂમિમાં એટલું દુઃખ વેઠ્યું એટલું દુઃખ વેઠ્યું કોઈ ભક્તે એટલું દુઃખ નહીં વેઠ્યું છેલ્લે બાળકો ત્રણ ત્રણ દિવસની ભૂખું વેઠે છે એમના ધર્મપત્ની સુદામાના છે કે છે તમે એક કામ કરો તમે ખાલી દ્વારકા જાઓ ખાલી એને મળતા આવો બસ એટલું કરતા આવો જાઓ માતાજીને સુદામા કહે છે અરે ગાંડી હું એનથી મોટો છું એ મારથી નાનો છે હું જાઉં તો શું આશા લઈને જાઉં કોઈ અપેક્ષા લઈને જાઉં કઈ લેવા જાઉં એની પાસે મારો મિત્ર છે હોનાની દ્વારકા વાળો છે એ બધું મને બધી ખબર છે મને પણ હું માગી ન શકું એની પાસે અજાચક બ્રાહ્મણ હતા જીવનભર કોઈ દી કઈ માગ્યું નતું મારા કોઈ માતાજીએ કીધું તમે જાઓ ખાલી અમને મળતા આવો જાઓ અને ધીરે 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 સુદામા આવ્યા હો દ્વારે આવીને ઉભા રહ્યા દ્વારપાળે રોક્યા કોણ છો ક્યાં જાવ છો બે જાઓ દીકરા બે જાઓ લાઈટ ક્યાં દીકરા બે જાઓ તમારે જાવ ભજન સાંભળવાના હવે પછી તમારો વારો છે અમારી વિકેટો પૂરી થયેલી તમારો વારો છે એમને સમાચાર મળેલા રાજા બાપા બચપનથી ભજન ગાતા બચપનની ભક્તિ છે વાળા બાળ આવે છે ભક્તિ કરે જગ સે રહે ઉદાસ તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિ કે દાસ જેના બચપનમાંથી ભજન હોય અને આજે એની છેલ્લી રાત આપણે બધા એને માંથી ઋણમાંથી છૂટવાની વાત છે સગા વાલા મિત્ર સર આડોશ પાડોશ એક ઋણબંધનમાંથી છૂટવાની વાત છે દ્વારપાળે સુદામાને રોક્યા ભાઈ ક્યાં જાઓ છો કોણ છો મારે દ્વારકાધીશને મળવું છે ઓળખાણ નથી આપતા હો હજી તો કીધું કે અત્યારે દ્વારકાધીશને મળે ભગવાન અત્યારે ન મળે ખૂબ કાકડુદી કરી ખૂબ વિનંતી કરી દ્વારપાળોને છેલ્લે એક દ્વાર બેસી ગયા પોતે ત્યાં દ્વાર પાસે બેસી ગયા એક દ્વારપાળ સમજી ગયો કે નક્કી અમને કંઈક કામ લાગે છે નજીક જઈને પૂછ્યું કે આપનું નામ શું છે કે મારું નામ સુદામો છે ખાલા મારા મારા સમાચાર ઠાકરને પોગાડો ખાલી કે તમારો મિત્ર જૂનો સુદામો છે ને એ તમને મળવા આવ્યો છે એક દ્વાર પાળે દયાળુ દ્વારપાળ હતો કોઈ કીધું કોઈ વાંધો નહીં હું સમાચાર પોગાડું ઠાકર સિંહાસન માથે બેઠા હતા દ્વારકાધીશ બે હાથ જોડીને દ્વારપાળ ઉભો રહ્યો પ્રભુ આપને કોઈ મળવા માંગે છે બ્રાહ્મણ છે દુર્બળ બ્રાહ્મણ છે બહુ દુઃખી લાગે છે બહુ બ્રાહ્મણ શું નામ આપ્યું નામનું કઈ કીધું કે હા નામ એવું કહેતા કે બચપનના મિત્ર છીએ અમે હારે ભણતા તો મારો સુદામો નહીં હોય ને ભગવાન બોલી ગયા ઓને બોલવાનો વારો એનો આવવા દીધો મારો સુદામો તો નહીં હોય ને હા પ્રભુ સુદામો સુદામો એવું કહેતો તો વાલા બધું જ છોડી દીધો હોનાની દ્વારકા છોડી દીધી પિતાંબર પડી ગયો ચાખડીઓ ન પહેરી ભગવાને મોજડી ન પહેરી એમને દોટ મૂકી દ્વારકા નગરીના વાસીઓ મા પટરાણીઓ બધી જોવા માંડે ઠાકરે આવી દોટ મૂકે આવી વ્યક્તિ કોણ આવી છે ભગવાન દોડ્યા એટલે આવી વ્યક્તિ કોણ છે દોડીને દ્વારપાળ જ્યાં નજીક જોયું તો સુદામા બેઠેલા તેડી લીધા વાલા તેડીને હરખના આંસુ જેને કહેવાય ને વિરહના આંસુ ખૂબ રોયા ભગવાન તેડીને પોતાના સિંહાસન માથે બેહાડી દીધા સુદામાજી કેમ મારા ભાભીને બધા મજામાં છે સમાચાર બધાય પૂછે છે અને બધાને કીધું અષ્ટપટરાણીને માતાજીને કીધું કે જાઓ જલ્દી ગરમ જળ ગંગા જળ યમુના જળ જે જળ હાજર હોય બધાય લાવો મારે સુદામાના પગ ધોવા છે
હજી માતાજી જળ લાવે ન લાવે, લાવે ન લાવે, લાવે ન લાવે. ઠાકર એટલો બધો રોયો તે દી, આહુડે થી પગ ધોઈ નાખ્યા સુદામા નાઓ, આહુડે થી પગ ધોઈ નાખ્યા. સુદા મારે વાતો કરે છે, ભગવાન મારા ભાભી કેમ છે, બાલ બચ્ચા બધા કેમ છે. પાડોશ માંથી તાંદુલ ની એક માગીન લઈ આવેલા સુદામા, માતાજી ઘેરે થી લઈ આવેલા માગીન, ઈ પોટલી ખીચા અહીંયા હતાડી રાખેલી બગલમાં દબાવે શું. વાવડી થી આવે છે, પધાર પધાર, બેહો બેહો. પધારો પધારો, આવો ઉપર આવજો બાપુ. અરે મજા આવશે બાપુ, મજા આવો આવો આવો. પોટલી ને હંતાડે છે સુદામા, ભગવાન ધ્યાન ચૂક કરાવી અને પોટલી ને આંચકો માર્યો, લીધી હાથમાં. આવો આવો, માતાઓ દીકરીઓ સેજ અટી જાઓ, સસરા પાછળ અટી જાઓ, મારી બધા હામી જઈને પધારો પધારો. આવો પોટલી આંચકી, પોતે ચપટ મારી અને ખોલીને જોયું તો તાંદુલ વાળાઓ હાથમાં મુઠો ભર્યો. અને માતાજીને ચિંતા થયો, મા રુક્ષ્મણી સતભામા પધારો પધારો. કુબજાજી ભગવાન હામુ જોવે છે, એક મુઠો મોઢામાં મૂક્યો, બીજો મુઠો લીધો હાથમાં. મા રુક્ષ્મણી હાથ પકડ્યો, પ્રભુ હવે રેવા દેજો, થોડુંક અમારે હાટું રાખજો, અમારે ક્યાંક બધા ન્યાયનો જવું પડે, થોડુંક અમારે આટું રાખજો. દારિદ્ર ભાંગી નાખ્યું સુદામાનો, ખૂબ રોકાણા સુદામા. વિદાયનો સમય આવ્યો, આ જોડ્યા જો ઠાકર પાછા મળશું અંજર પાણી. દ્વાર લગી મૂકવા આવે છે ઠાકર, હો પોતે વળાવવા આવે છે. ભગવાન રોયા છે, બહુ ઓછા રોયા છે, પણ એમાં સુદામાને જે ભેટ થઈ, આપણે દ્વારકા જઈને અંદર જઈ ભેટ દ્વારકા જઈને, હકીકતનું નામ છે ભેટ દ્વારકા. ભગવાન સુદામાની અને દ્વારકાધીશની ત્યાં ભેટ થઈ હતી, એટલે ભેટ દ્વારકા. પણ આ સમય જતા બેટ દ્વારકા થઈ ગયું, એમ તો બેટ છે એમ તો એ, પણ ત્યાં ભગવાન ઠાકરની સુદામાની. આવો ભાઈ આવો, બધા બધા આવો આવો, એ બે ની ભેટ થઈ હતી એટલે ભેટ દ્વારકા કહેવાય છે. પધાર પધાર આવો. હા મહાત્મા, મજામાં વાળા કેમ છો? આનંદ, વાહ વાહ, પધારો પધારો આવો, પધારો કેમ છો? બાપુ પધારો, આવો અસિતભાઈ કેમ છે, મજામાં?
વિદાય આપી સુદામા ને ભગવાન ને સોધાર આંસુઈ રોવે છે ભગવાન માં ભગવતી ઉભા છે ને ધીમે 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 સુદામા હાલતા ખેવા લાવો જાખરાન કાટા પગમાં લાગ્યા હતા ભગવાન દાંતે દાંતે ખેંચીને કાઢ્યા હતા અને રોઈ રોઈને જે લોહી કાટાનું જે લોહી હતું રોઈ રોઈને ધોઈ નાખ્યું ધીમે ધીમે હાલતા કર્યા સુદામા ને માં રુક્ષ્મણી કહે છે હે ઠાકર હે પ્રભુ આપની પાસે ક્યાં કમી છે અને કઈ દીધું કે નહીં ભગવાન ઠાકર કે રુક્ષ્મણી એ કઈ માગે ને તો એને હું દઉં એને કઈ મારી પાસે માગ્યું નથી કોઈ દી માગ્યું નથી હું એને શું દઈ શકું અરે પ્રભુ બ્રાહ્મણ છે તો પ્રભુ કઈ નો કર્યું તો કઈ ને ખાલી એને પાલખીમાં બિહાડીને પોરબંદર લગી પોગાડી દીધા હોત એક તો હાલીને આવ્યા છે દુર્બળ છે તઈ ભગવાન બોલ્યા એ રુક્ષ્મણી આ મારો એવો પવિત્ર બ્રાહ્મણ છે મારો જેટલી મારી ધરા માથે હાલશે ને મારી ધરાને પાવન કરતો જાય મારી ધરાને પાવન કરતો જાય મારે એને હલવવો છે રુક્ષ્મણી મારે એને હલવવો છે હજી સુદામા દ્વા પોરબંદરપુરી સુદામાપુરીમાં આવે ન આવે આવે ન આવે વિશ્વકર્માને ભગવાને હુકમ કર્યો કે જાઓ સોનાની નગરી બનાવી નાખો અહીંયા સુદામાજી નથી આવ્યા એની મોર તો વિશ્વકર્મા પ્રભુ પધાર્યા અને માં ભગવતીને કીધું માતાજીને કીધું માતાજી તમે થોડીક વાર બીજે નિવાસ સ્થાન કરો મારે આ નગરીને સોનાની બનાવી છે દ્વારકાધીશનો આદેશ છે અને માતાજી બોલ્યા તે દીઓ આપ કોણ છો હું વિશ્વકર્મા છું દેવનો કડિયો છું એમ ભલે કોઈ વાંધો નહીં નગરી બનાવો અમને કોઈ વાંધો નથી પણ એક કામ કરો કે આજુબાજુના જે પાડો હશે ને મારો આજુબાજુનો અમારા બચ્ચાને મેં એમ મોટા કર્યા છે એક વાટકો વાટકો લોટ લઈને મારા બચ્ચાને મેં મોટા કર્યા છે પેલા એમના બનાવો પછી અમારું બનાવજો માતાજી આમ બોલ્યા પેલા એમના મેલો બનાવો એમના મકાન બનાવો પછી અમારા બનાવજો સુદામા આવ્યા ને તો હોનાનો મેલ જોયો ને તો હામાં બેન રોવા માંડ્યા હું પાછો તારી માં એમ પાછો તે મને નાખ્યો કે હું આથી છેટો ભાગતો તે પાછો એમાં નાખી દીધો એમ કે રોવા માંડ્યા બોલો સુદામા કે છે ઠાકર
I'm not afraid to die.
चरणे साहेब ने था तो सवाराम बापा के मुखे थी कही से हां तू जा पछी अटाने समय थोड़ो कफर वाली जोस वाला पण आपणे काही चिंता करया जाऊ छे नहीं आ हुकू बळतो मां दिला ने दाज लागे थोड़ी थोड़ी दाज लागे छे બધાનું ધ્યાન તો દોરાણું એમ આ હું કોરોના એટલે હું એમ બધાનું ધ્યાન દોરાણું આખા વિશ્વનું છે જોવું તમે નાનાથી મોટા લગી જ્યાં તમને નજર પડે ત્યાં લગી ધ્યાન દોરાણ કોરોના એટલે હું બે ઘડી કામ ભૂલી ગયા એમ હું આ ધ્યાન આવી ગયું પ્રભા ઝડપ ઓછી થઈ ગઈ જો સમજાવીને જાતા નથી ખબર હોય તો જ જાય આ વાણીની સતયુગ માટે વાણી બોલાણી છે ભક્ત પ્રહલાદે કીધું છે કે કલયુગ કાંટાની વાય એ આ સમય કોરોના નું ચિત્ર જોયું તમે કેવું કાંટા કાંટા હોય જોયું પછી કોઈને ઘેરે જાવ તો આપણે બીક લાગે ત્યાં કોરોના છે તો ત્યાં કાંટા કોરોનાના પાથર્યા છે તો આ કઠણાઈ આવી પડી છે એટલે સતયુગમાં ભક્ત પ્રહલાદની વાણી છે અજરા જરિયાનો જાય થોડે થોડે સંતો સાધ પીઓ અને સાચું ભજન શું વાળા કા ભજન ગાવું ને કા ભજન સાંભળવું ગાવા કરતા સાંભળવું મહાન છે અમારી કરતા તમે મહાન સવાર અમારી કીર્તન ભક્તિ છે તમારી શ્રવણ ભક્તિ છે ડાયરેક્ટ રેડાય અમારે તો અટકાતો આ બધું ઉસ્તાદ હારું તો ન્યા અટવે અટવાઈ જાય બેન જો હારું ન હોય ન્યા હલવાઈ જાય તમે હારું ન સાંભળો તો એમાં હલવાઈ જાય તમારે એ કઈ નહીં
શ્રવણ ભક્તિ બહુ મહાન છે. ઠાકરે એવું કીધું છે આપણે ભગવાન ને બધાને, આપણે એવું કીધું છે આપણે સંસારી સિવાલા મહાપુરુષો પાછળ બેઠા છે, સંતો પાછળ બેઠા છે, આપણે માટે સંસારીઓ માટે સાત પોર ભજન કરે છે ને એક પોર પોતે પાંચ પૂજનમાં કાઢે છે, સ્નાન ધ્યાનમાં ભોજનમાં પાઠ પૂજનમાં એક પોર સાત પોર ભજન કરે છે. અને આપણને કેટલા મોકળા મૂક્યા ખબર, ખાલી એક પોર મારું ધ્યાન ધરજો સાત પોર સુધારી દઈશ, એક પોર મારામાં ધ્યાન રાખીને બે ગયો તમારા હાથે સાત પોર સુધારી દઈશ, આપણને એટલી છૂટી આપીશ. ખાલી ચાર કલાક એક પોર એક સોહર હારી સંભળાઈ જાય ને ભજન ની તો કોરોના તો હું કાળે ભાગી જાય, કોરોના તેનો માણા હશે કોક. નો મામા કંસ મોકલતા ભગવાન માથે, બાળરૂપ ભગવાન હતો, નો મોકલતા બધા બગા સોહર ને અગા સોહર ને, એમાં આ કોક દૈંત નો કોક એવો નાનો એવો દૈંત હશે કોક કોરોના એવો મોકલ્યો છે આપણા બધા માથે. પણ અહીંયા તો આ ધરાઈ એવી છે આપણી બધી, આપણા મહાપુરુષો એવા છે, કોરોના હું કઈ નો આવેલા, પણ થોડીક સાવચેતી રાખવી. પેલા આપણે આશી 50 વડીલો બેઠા છે ગઢા હાથમાં બધા, એને પૂજ્યો આશી 30-40 વર્ષ પહેલા કેવું જીવન હતું, એટલી આકરી દોડ નહોતી, આપણે દોડ બહુ કરી, સીધી કિક જ મારી, ક્યાં જવું નક્કી નથી. આ પેલા આપણા બુઢિયા હતા ને એ વિચારતા અહીંયા જવાનું છે, અહીંયા નો જવાય, અહીંયા જવાય, ન જવાય, એટલે એ દોટ હળવી થાય વાલા, એ દોટને આપણે હળવી કરવાની છે. પ્રેમથી ઠાકરે ભગવાને આપણને 100 વર્ષ આપ્યા બધાને, હો હો કલયુગમાં પ્રેમથી હો હો જીવો, પચામાં કાં ગોટાવરી જાવ છો, હાથે કંઈ ટૂંકાવી નાખવું નકામું, ખોટું બોલીને ખોટી ઝડપ કરીને ખોટું, અને એટલું બધું ભેગું કરીને સેવ એને હાટું જાગવું પડશે, કોથરા ભરશો તો એને હાટું જાગવું પડશે, એ કરતા ભજનમાં જાગો ને, બેક બેલેન્સ બહુ જ છે, આ કરતા ભજન બેલેન્સ, ધર્મનું સેવાનું બેક બેલેન્સ એને વધારી થોડું, ઓલું તો બહુ બેક બેલેન્સ વધે જ્ઞાન જ્ઞાન છૂટ્યા રહી બહાર નીકળી નહીં કે માથે, અને એ જ એની માયા છે. અને આપણું છે કોઈ લઈને જ જવાનું, પણ થોડીક ધીરજ રાખવી. ભક્ત પ્રહલાદે સતયુગમાં કીધું, આ સમયનું આગમ છે, સતયુગ માટે વાણી બોલાણી સ્વારા, કલિકાલમાં તો ઘણા મહાપુરુષોની વાણી છે પણ આ તો સતયુગની વાણી છે. ભક્ત પ્રહલાદે કીધું, ના
હોય સુણી લો દેવલ દે નાર માથે નો લીધું જો આપણા ગુરુ એ આગમ ભાગ્ય માથે રહી ગયા તકલીફ આપણે બહાર ઉપાડી ને એટલે તકલીફ થાય છે બાકી આ વડવા ફૂલ જેવા હોય તો કાંઈ ઉપાધિ નથી વાળા પંડિત મહારાજ કે છે આપણા ગુરુ એ આગમ ભાખ્યા જૂઠા નહીં લગા લખ્યા અને ભાખ્યા સોય દિન આવશે એમાં જાયલા જઈશ એમાં જીવી રહ્યા છે આપણે સાડા 700 વર્ષ પહેલા બોલેલા છે દેવાય પંડિત મહારાજ ધરતી માથે હેમર હાલશે લોઢું જ્યાં જો ત્યાં 60 વિલિયન 50 વિલિયન 150 વિલિયન એવા જ મળે જ્યાં જો સાઈડ કાપાઈ નો છે ને સાઈડ જે રોડમાં નીકળી તો ખબર પડે આપણને એમાં તો ખબર જ હોય બધાય ને હેમર છે એનું નામ હેમર છે જોયું અટાણ તો કેવા કેવા કાઢ્યા ને ખડ માકડી જેવા આમ આપણને એમ થાય હું કાઢ્યું છે આને બધું પણ હેમર છે દેવાજ પંડિત મહારાજ કીધું લોઢું હાલશે લોઢું માણા બંધ થઈ જાય સાચે ને એવું જ થયું કોઈ માણા હાલતું જ નથી બોલ ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજા હારી જો સમય આવી ગયો અત્યારે જાઓ કાટો મારો ગમે ત્યાં હાવ શાંતિ કોઈ બોલાવતું નથી આવો ઘેરે કોઈ કહેતું નથી એટલી બધી શાંતિ કોઈ હકા ભાગી નથી કોઈ કહેતું મેં 5-6 વર્ષથી મોબાઈલ મારો બંધ રાખ્યો હતો હમણાં મેં ખુલ્યો તો ફોન નથી આવતો કોઈ ખબર આ એ ગજબ કહેવાય હા 5-6 વર્ષ મેં મોબાઈલ બંધ કર્યો હતો મારો ભાગમાં છે મળશે પ્રોગ્રામ આપણને ભજન કરવા છે આપણે તો પ્રોગ્રામ તો ઠીક છે પ્રોગ્રામ તો બંધ થવાના છે પ્રોગ્રામ હવે ઓની થાય ભજનિયા થાય ભજનિયા કરો પ્રેમથી અને ભજનિયા સાંભળોવાલા ખોટો બધું જે વંટોળ હતો ને એ બધું હવે ઓછો થાય એમ તોય મોબાઈલ બંધ કર્યો હતો પણ હમણે ખોલ્યો ને તો કોઈનો ફોન જ નથી આવતો ફોન આવે તો કેવો આવે ખબર નજીક ના હોય ને એનો જ ફોન આવે અને એક જ ખબર પૂછે કેમ તબિયત બધાની બરાબર છે ને કઈ કોઈને કઈ અડ્યું નથી ને તો નહીં દયા છે સુના નગર મોજાર અત્યારે જાઓ નજર કરો આટો મારો શહેર સુના બજારો સુની રોડ સુના આખું વિશ્વ સુનું એ સમય આવી ગયો સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે તો આપણે જોઈ લીધું નોટબંધી તો વહી ગઈ આપણી માથે એટલે જોઈ લીધું બધા આપણે લક્ષ્મી લૂંટાશે લોકો તણી એની નહી રાવ કે ફરિયાદ વાઈટ તો એટલું દેખાડ્યું બાકી એટલું દેખાડ્યું જ નહીં કોઈ બોલ હા વાઈટ તો એટલું દેખાડ્યું મારી પાસે આટલું છે ઓલું અરબો ખરબો આમથી આમ થઈ ગયું કાંઈ કોઈ બોલ્યા જ નહીં એમ કે લક્ષ્મી લૂંટાશે લોકો તણી એની નહીં કોઈ રાવ કે ફરિયાદ કોઈ કાંઈ કહેવા જ ન ગયું ફરિયાદ કરવા ન ગયા ઈ સમયમાં આપણે આયલા જાય છે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી કોઈ રાવ ની ફરિયાદ દેવાજ પંડિત દાડા દાખવે સાંભળી લ્યો દેવલ દે નાર
ਡਾਂਗਰੀਆਲਾ ਤੰਬੂ ਦੇਦੀ
માં